नमस्ते दोस्तों, GIT गुजरात इंस्टीट्यूट ऑफ एजुकेशनल टेक्नोलॉजी द्वारा निर्मित गुर्जर गर्विता શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, ગુર્જર ગર્વિતા શ્રેણીમાં આપણે એવી ખ્યાતનામ મહિલાઓને મળીએ છીએ કે જેમની કાર્યક્ષમતા, કુનેહ, કોઠાસૂઝ અને બુદ્ધિ ક્ષમતાને કારણે ગુજરાતનું નામ રોશન થયું છે. લંડનના કેનિંગસ્ટન મ્યુઝિયમમાંથી કલાનો અભ્યાસ કરનાર ગુર્જર ગર્વિતા છે લીનાબેન સારાભાઈ. લીનાબેન સારાભાઈ બાળપણથી જ રવિન્દ્રનાથ ટેગોર, ગાંધીજી અને માર્યા મોન્ટેસરીના સંપર્કમાં હતા અને તેના કારણે જ ભારતનું સૌપ્રથમ માર્યા મોન્ટેસરી કેન્દ્ર સ્થપાયું અમદાવાદમાં, અને એ પણ શ્રેયસ ફાઉન્ડેશન. વર્ષ 1914માં લીનાબહેનનો જન્મ દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈને ત્યાં થયો. લીનાબહેન સારાભાઈ એટલે પ્રખ્યાત વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના મોટા બહેન. તેમણે ભારતના વિવિધ રાજ્યોના કાપડ, ખોરાક, સંગીત, નૃત્ય અને થિયેટરની ઉજવણી દ્વારા ભારતીય સંસ્કૃતિના મૂળિયા જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. તેમણે બાળ ઉછેરના પુસ્તકો પણ લખ્યા છે. બાળકોનું ઘડતર, તેમનું આ પુસ્તક લોકપ્રિય થયું છે. બાળકોના કલ્યાણ અને શિક્ષણમાં યોગદાન બદલ લીનાબહેનનું વિયેનામાં SOS કિન્ડરડોર્ફ ઇન્ટરનેશનલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આપણા ગરવા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી એટલે ગુર્જર ગર્વિતા આનંદીબહેન પટેલ. આનંદીબહેન તેમની શાળામાં 700 કુમાર વિદ્યાર્થીઓ વચ્ચે એકમાત્ર વિદ્યાર્થીની હતા. એથ્લેટિક્સમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવવા બદલ મહેસાણામાં તેમને વીર બાળા પુરસ્કારથી સન્માનવામાં આવેલા. કોલેજના પ્રથમ વર્ષે સમગ્ર મહાવિદ્યાલયમાં તેઓ વિજ્ઞાનના એકમાત્ર મહિલા વિદ્યાર્થી હતા. પતિ મફતલાલ સાથે અમદાવાદ રહેવા આવ્યા. લગ્ન પછી તેમણે MSc અને MEd કર્યા. 30 વર્ષ સુધી તેમણે મોહનીબા કન્યા વિદ્યાલયના ઉચ્ચ માધ્યમિક વિભાગમાં વિજ્ઞાન અને ગણિત વિષયો શીખવ્યા. મુખ્યમંત્રી તરીકે પણ તેઓ કડક અને શિસ્તપ્રિય શાસક હતા. શ્રીમતી આનંદીબહેન પટેલ ગુજરાતમાં 22 મે 2014થી લઈને 7 ઓગસ્ટ 2016 સુધી મુખ્યમંત્રીના પદ પર રહ્યા હતા. તેઓ ગુજરાતમાં 2 વર્ષ 2 માસ અને 16 દિવસ સુધી મુખ્યમંત્રી તરીકે સેવાઓ આપી. અમદાવાદ વુમન્સ એક્શન ગ્રુપ એટલે કે અવાજની સ્થાપના કરનાર અને સામાજિક અધિકારિતા દ્વારા સામાજિક ન્યાયના પક્ષધર એટલે આપણા ગુર્જર ગર્વિતા ઈલાબહેન પાઠક. ડોક્ટર ઈલા પાઠકે પીડિત અને શોષિત મહિલાઓને સંગઠિત કરી પોતાના હક માટે લડવા તૈયાર કર્યા. એક સામાજિક સંશોધક તરીકે તેઓએ નારીવાદી દ્રષ્ટિકોણથી સામાજિક મૂલ્યોનું પરીક્ષણ કર્યું અને એનો નિચોડ તેમણે સમાચારપત્રો, જર્નલો અને પુસ્તકોમાં ઉતાર્યો. એમના અભ્યાસો દ્વારા ફલિત થતી માર્ગદર્શિકા ન્યાયાલય, પોલીસ અને શૈક્ષણિક સંસ્થાનોમાં લૈંગિક સંવેદના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. ઈલાબેને મહિલાઓના મુદ્દાઓ માટે અનેક સર્વોચ્ચ સંસ્થાઓમાં સેવા આપી છે. 2012માં તેમને ગરીબ અને પીડિત મહિલાઓના સશક્તિકરણ માટે નેશનલ કમિશન ફોર વિમેન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના લેખો મહિલાઓના ગૌરવ અને સશક્તિકરણ માટેના સંઘર્ષને પ્રોત્સાહન આપે છે. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ અને બાળકો માટે ઉત્કર્ષનું કાર્ય કરનાર ગુર્જર ગર્વિતા છે ઉર્મિલાબહેન ભટ્ટ. સામાજિક ભેગધારી આગેવાન ઉર્મિલાબહેન ભટ્ટે ડાંગ, ધરમપુર અને પિંડવાડા વગેરે દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આશ્રમ શાળાઓ સ્થાપી, સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો અને આઝાદી પછી દેશ, રાજ્ય અને સમાજની સેવામાં જીવન સમર્પિત કર્યું. તેઓ સુરત જિલ્લા સ્કૂલ બોર્ડના ઉપપ્રમુખ, મુંબઈ રાજ્ય સમાજ કલ્યાણ સલાહકાર બોર્ડના સભ્ય અને 11 વર્ષ સુધી ગુજરાત રાજ્યમાં મંત્રી પદે કાર્યરત રહ્યા, જે દરમિયાન શિક્ષણ, આરોગ્ય, જેલ, PWD એમ વિવિધ ખાતાના મંત્રી પણ રહ્યા. બોલિવૂડની ફિલ્મોમાં ફેર લેડી તરીકે જાણીતા છે ગુર્જર ગર્વિતા અરુણા ઈરાની. અરુણાબહેને 300થી પણ વધારે ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં સહાયક, ચરિત્ર અને મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું.
પ્રખ્યાત અભિનેત્રી અરુણા ઈરાનીએ ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે. આશરે 300થી વધુ ફિલ્મોમાં મુખ્ય, ચરિત્ર કે સહાયક અભિનેત્રી તરીકે કામ કર્યું. પછીના વર્ષોમાં ફિલ્મ નિર્માણ તરફ વળ્યા, ટીવી શ્રેણીના નિર્માણ અને નિર્દેશનમાં આવ્યા. તેમની અનેક શ્રેણીઓને, અભિનેતા અભિનેત્રીઓને એવોર્ડ્સ મળ્યા છે. આજે તેઓ સફળ અભિનેત્રી અને નિર્માત્રી તરીકે જાણીતા છે. તેમને ગુજરાત સરકારના શ્રેષ્ઠ અભિનેત્રી માટેના 6-7 એવોર્ડ્સ મળ્યા છે. હિન્દી ફિલ્મોમાં શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટેના 2 વખત એવોર્ડ્સ એનાયત થયા છે અને ટીવી ક્ષેત્રે પણ જુદી જુદી કંપનીઓના એવોર્ડ્સ તેમને મળેલા છે. શિક્ષણ અને સામાજિક કાર્યોને વરેલા છે ગુર્જર ગર્વિતા અરુણાબહેન દેસાઈ. શિક્ષણ અને સામાજિક કાર્યોને વરેલા અરુણાબહેન દેસાઈ ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડના સભ્ય, ગુજરાત રાજ્ય સમાજ સુરક્ષા સમિતિના સભ્ય, 1962થી 1967 દરમિયાન ગુજરાતના ધારાસભ્ય અને નારી સેવાના ક્ષેત્રે સુંદર કામગીરી બદલ શ્રી ચંપાબહેન ગોંધિયા એવોર્ડ તેમને મળેલો છે. 2002માં સમાજસેવા, મહિલાઓ અને બાળકોના વિકાસની પ્રવૃત્તિઓ માટે શ્રી રાજીવ ગાંધી માનવ સેવા એવોર્ડ પણ તેમને એનાયત થયો છે. 2005માં મહિલા અને બાળકોના વિકાસની પ્રવૃત્તિઓ બદલ જાનકી દેવી બજાજ એવોર્ડ તેમને મળેલો છે. મિત્રો, મહિલાઓની કોઠાસૂઝને કારણે જ આપણો સમાજ દેદીપ્યમાન છે, ઉજ્જવળ છે. આવા જ પ્રયોગશીલ ખેડૂત એટલે કે ગુર્જર ગર્વિતા શિલ્પાબહેન ભોવા. 5.7 મધ્યમ વર્ગીય પણ પ્રયોગશીલ ખેડૂત પરિવારમાં જન્મેલા શિલ્પાબહેને કામ કામને શીખવે આ ઉક્તિને સાબિત કરી છે. પોતાની ખેતીમાંથી વધુ સારી ઉપજ કેવી રીતે લેવી, પાણીના પ્રશ્નને કેવી રીતે ઉકેલવો, ઓછા પાણીએ વધુ સારું કામ કેવી રીતે કરવું, બાગાયત ખેતી કેવી રીતે કરવી જેવા વિવિધ વિષયોની તાલીમ લઈને આ ખેડૂત પુત્રીએ પોતાના ઘરનું, ગામનું અને પ્રદેશનું નામ રોશન કરી બતાવ્યું છે. સતત નવું કરવાની તેમની ધગશ, અનેક તાલીમનું ભાથું અને સરકારી યોજનાઓની માહિતી મેળવતા રહેવાની ટેવને લીધે તેઓ ઘણું કરી શક્યા. વર્ષ 2002માં ગુજરાત સરકાર તરફથી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જળસંચય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ એવોર્ડ મળ્યો. ઉપરાંત જ્ઞાતિ સંસ્થાઓ, કૃષિ મેળાના આયોજકો તરફથી તેમને અનેક ઇનામો મળ્યા છે. મિત્રો, પશુપાલનના વ્યવસાય વડે લાખોની કમાણી કરનાર ગુર્જર ગર્વિતા છે માલતીબહેન ચૌધરી. માલતીબહેન દેશી ગાયોની ઉચ્ચ જાતોનો ઉછેર કરે છે. માત્ર પ્રાથમિક શિક્ષણનો અભ્યાસ કરેલ માલતીબહેન ચૌધરી ગુજરાતની તમામ કૃષિ યુનિવર્સિટીઓ, તમામ ડેરીઓ, કૃષિ વિકાસ કેન્દ્રો, સંશોધન અને સામાજિક સંસ્થાઓમાં પશુપાલન અંગે વ્યાખ્યાન આપે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત IIM અમદાવાદે તેમની સફળતાની ગાથા જાણવા તેમને બોલાવ્યા હતા. તેઓ ગાયોની સારી ઓલાદ માટે પ્રયત્નશીલ રહે છે. માલતીબહેન મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમની શક્તિઓ પર આખા ગુજરાતને ગૌરવ છે. મૂળ યહૂદી હોવા છતાં પણ ભારતીય જીવન દર્શન પર સેંકડો લેખ લખનાર ગુર્જર ગર્વિતા છે એસ્તર સોલોમન, જેમણે વિદેશીઓને પણ સંસ્કૃત ભાષા શીખવાડી. આ જીવન સંસ્કૃત વિષયને વરેલા ડોક્ટર એસ્થર સોલોમન ઋષિકર્મ કરનારા ભારતીય વિદુષી હતા. જ્ઞાન અને નમ્રતાનો સહજ સુમેળ એવા એસ્થર બહેન જન્મે તો યહૂદી હતા, પણ કર્મે ગુજરાતી સાડીને ગર્વથી પહેરનારા ભારતીય બની રહ્યા. નક્ષિક ભારતીય એસ્થર બહેન અભ્યાસુ અને જિજ્ઞાસુ સંશોધક હતા. ભારતીય ભાષાઓ અને સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે પહોંચાડનાર એસ્થર બહેન ગુજરાતનું અજવાળું છે. ગુજરાતની પીટી ઉષા એટલે ગુર્જર ગર્વિતા સરિતા ગાયકવાડ. સરિતા ગાયકવાડ ફ્લાઇંગ ક્વીન અને ફાસ્ટ એક્સપ્રેસના નામે આખા દેશમાં પ્રખ્યાત છે. ડાંગ જિલ્લાના વતની સરિતાબહેન લક્ષ્મણભાઈ ગાયકવાડ ભારતીય દોડવીર મહિલા છે.
જે 400 મીટર દોડ અને 400 મીટર વિઘ્ન દોડમાં નિષ્ણાત છે. એશિયન રમતો 2018માં તેમને સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો છે. તેઓ ગુજરાત સરકારના બેટી બચાવ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. સરિતા ગાયકવાડનો જન્મ 1 જૂન 1994ના રોજ ગુજરાતના ડાંગ જિલ્લાના ખારાડી આંબા ગામમાં એક આદિવાસી પરિવારમાં થયો હતો. વર્ષ 2010 સુધી તેમણે રાષ્ટ્રીય સ્તરની ખોખો સ્પર્ધાઓમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 2018થી તેઓ આવકવેરા અધિકારી તરીકે કામ કરે છે. મિત્રો, ઇતિહાસ ગવાહ છે કે મહિલાઓને શક્તિઓને જ્યારે પણ તક મળી છે તે બધી જ જગ્યાએ શ્રેષ્ઠ પરિણામો પણ મળ્યા છે. ગુર્જર ગર્વિતા શ્રેણી દ્વારા અમારો પ્રયાસ સામર્થ્યવાન મહિલાઓની ગાથા આપ સૌ સમક્ષ પહોંચાડવાનો હતો. તો સહભાગી થજો, ફરી મળીશું. નમસ્કાર.